સુરતની વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ વિભાગના અધિકારી પર ત્રાસ આપવાના આક્ષેપ સાથે એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરજ નામના યુવકે હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરજનો આક્ષેપ છે કે આરોગ્ય અધિકારી જે ડી પટેલ છેલ્લા એક વર્ષથી તેમને હેરાન પરેશાન કરે છે, રજા આપવા જેવી બાબતે તેઓ સુરજને પરેશાન કરે છે, ત્યારે અધિકારીના ત્રાસથી તેણે આપઘાત કર્યો હોવાનો સુરજનો આક્ષેપ છે. જોકે જેડી પટેલે તમામ આક્ષેપો ફગાવ્યા અને સુરજ જાણ વિના રજા દેતો હોવાનું જણાવ્યું હતું. ડિપાર્ટમેન્ટમાં વીબીડીસીમાં બે ક્લાર્ક છે, બે ક્લાર્ક એક જ ટાઈમે રજા પર નહીં જઈ શકે, તો એની મારે મેમો કાઢેલો કે ભાઈ એવી રીતે નહીં જઈ શકે, તમે એક જ ડિપાર્ટમેન્ટમાં હોય તો બીજા ક્લાર્કને કહી નહીં જાય કે ભાઈ મારી આજે સીએલ લખી દેજો, હું આવીને પછી રિપોર્ટ લખાવી દઉં, તો પણ એ કહે કે સીએલ ખાતો સીએલ જોતી હોય તો એક દિવસ પહેલાં કહેવાનું. એને મને મેમો આપેલો છે, મેમોની કોપી પણ છે મારી પાસે, પછી માસ્ટરમાં ડૉક્ટર સાહેબને શેરા મારેલી, તો પણ ઉપરા અધિકારીને એ કંઈ માનતો નથી. તારીખ 4ના રોજ બાદ જાણ કર્યા વગર નીકળી ગયેલા હતા કામગીરી કરવા માટે. 5 તારીખના રોજ ફરી નીકળી ગયેલા હતા. તે મેં કીધું તમે આવી રીતે નીકળી જાઓ, તમારે આપસીએલ મૂકવી પડે, આવી રીતે કોઈ બી કામ હોય તો કદાચ કરતો, રજા ના હોય તો અમે અમારી મનસુખીથી એમને આપીએ પણ ખરા, પણ તમે કોઈ પણ પ્રકારના જાણ કર્યા વગર જાઓ તો શિસ્તનો ભંગ કહેવાય. સુરત વરાછા વિભાગમાં વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ જે વિભાગ છે તેમાં ફરજ બજાવતા તાલીમાર્થી જે ક્લર્ક છે સુરજ સંકેત, એના દ્વારા જે આપઘાત કરવાની ઘટના સામે આવી છે તેને લઈને અત્યારે ચકચાર મચી છે. મહત્વનું છે કે જે જેડી પટેલ કરીને જે જંતુનાશક આસિસ્ટન્ટ અધિકારી છે તેમના દ્વારા તેને જે રજા આપવાની બાબત હતી તે રજા આપવામાં નહોતી આવી અને તેના કારણે તેમની જ કેબિનની અંદર જે ક્લર્ક છે એ ક્લર્ક દ્વારા હાથમાં નસ કાપીને જે છે એ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે રીતે અમે વાત કરી અધિકારી સાથે ત્યારે અધિકારીનું સ્પષ્ટ એવું કહેવું હતું કે તેની પત્ની ગર્ભવતી છે અને તેના માટે તેને રજા જોઈએ છે, કોઈ પણ પ્રકારની વાત જે છે તે એણે નહોતી કરી. અને બીજી તરફ જે સુરજ છે જેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે તેણે મીડિયા સામે સ્પષ્ટ એવી વાત કરી છે કે સતત રજા માંગવા હોવા છતાં પણ તેને રજા ન આપવામાં હોવાને કારણે તેણે આ પ્રકારનું પગલું ભર્યું છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે દેવેન ચિત્તે, TV9 સુરત.